નમસ્કાર સવાલ સો ટકાનો સાથે હું છું મનીષ તમે ઘરેથી બહાર નીકળો અને કોઈ છે તમારી બાજુમાંથી બુલેટ ગતિએ નીકળે અને તમારો શ્વાસ અધ્ધર થઈ જાય એવો અનુભવ ચોક્કસ થયો તમે રડતા કકળતા એ ચહેરાઓને રોજેરોજ રોજ પરિવારજન કચડાયા પછી જોયા જ હશે નવ નવ જિંદગી હણી જનારો તથ્ય પટેલ પણ તમે જોયો હશે અને ચિક્કાર દારૂ પીને અકસ્માતો કરનારા કેદાર દવેને પણ તમે જોયો હશે તમે પીધા પછી ચોર પોલીસની રમત રમાડતો હોય એમ પોલીસને પાછળ દોડાવતો કમલેશ પણ જોયો હશે આવાના તો નામ પણ તમને યાદ રહી ગયા હશે પરંતુ એવા તો કેટલાય આવા નબીરાઓ છે કે જેમને કોઈ જ ફરક નથી પડતો તમારી જિંદગીથી એમને કોઈ જ ફરક નથી પડતો કોઈના જીવ જવાથી સાહેબ એ નિર્દોષ આંખો આજે પણ પૂછી રહી છે કે મારા જવાન જોત દીકરા એ વાત તો શું પાપ કર્યા હશે કે એમને આ કાળમુખાઈ કચડી માર્યા એ માની આંખોમાં આંસુ હજુ સુકાયા નથી એમના ગળામાં ડૂમા ભરાયેલા છે લાચાર અને નિરાશ એ મા બાપ સવાલો પૂછી રહ્યા છે કોઈની ત્રણ વર્ષની દીકરી એના પપ્પાના આવવાની રાહ જોઈ રહી છે એને ખબર નથી જીવન અને મોત શું હોય બસ એણે ઘરમાં બધાને રડતા જોયા છે અને એ પણ ખબર નથી કે એના પપ્પા ક્યારે પાછા આવશે કોઈ જવાબ આપનારો નથી એમનો દીકરો પાછો ક્યારે આવશે પરંતુ જેમના માથે આપણી સુરક્ષાની જવાબદારી છે એ પોલીસ લાચાર હોય તેમ લાગી રહ્યું છે કારણ કે તથ્યના કારનામા બાદ સફાળી જાગેલી પોલીસે આખા રાજ્યમાં ડ્રાઈવ શરૂ કરી છે તથ્ય સામે સત્તરસો પાના ભરીને ચાર્જશીટ દાખલ કરી છે પરંતુ આ પોલીસની ગુજરાતના લફંગાઓને કોઈ જ બીક નથી દારૂબંધીવાળા ગુજરાતમાં એમની ડ્રાઈવમાંથી સેંકડો કેસ રોજ સામે આવી રહ્યા છે જેમાં ફૂલ પીધા પછી પણ હાથમાં સ્ટિયરિંગ અને પગ નીચે રેસ દબાવીને નીકળી પડે છે એમને એવી કોઈ પણ બીક નથી કે પોલીસ મળશે તો શું થશે કારણ કે તેઓ પણ જાણે છે અમારો બાપ પૈસાદાર છે અને એવું તો કંઈ પણ થઈ ગયું તો અકસ્માતે ગુનો ગણીને છોડાવનારા વકીલો ક્યાં ઓછા છે અને એટલા જ માટે રસ્તાઓને રેસિંગ ટ્રેક સમજતા નબીરાઓ એમના મા બાપ અને સુરક્ષા તંત્રને આ સવાલ છે કે તમારા આ નબીરાવની બ્રેક ફેલ કેમ થઈ ગઈ છે અને આ અને આજ મુદ્દે અમારી સાથે ચર્ચા કરવા માટે ભારતીય જનતા પાર્ટીમાંથી અશ્વિન બેન્કર અને કોંગ્રેસમાંથી હિરેન બેન્કર જોડાઈ ગયા છે આ બંને મારવાનું સ્વાગત છે સૌથી પહેલો સવાલ હિરેનભાઈ અશ્વિનભાઈ તમને પૂછવો છે કે શું થઈ રહ્યું છે આપણા રાજ્યમાં આવે છે આવી રહ્યો છે મારો અવાજ ક્લિયર રહ્યો અશ્વિનભાઈ આપણે સવાલ પૂછવો છે કે એવું તો શું થઈ રહ્યું છે ગુજરાતમાં કેમ લોકોને કોઈ બીક લફંગાઓને એ વાત સાચી છે કે આટલા જઘન્ય અપરાધ કર્યા પછી સરકારે ત્રણ જ દિવસમાં ચાર્જશીટ આપી દીધી અને સરકારે ઈચ્છાશક્તિ બતાવી છે કે કોઈ પણ આવા લોકોને બક્ષવામાં નહીં આવે તેમ છતાંય આ જે એમ કહીએ કે સમાજનું દૂષણ હવે ઊભું થયેલું છે ઇલીગલ પૈસા આવ્યા હોય અને પૈસાના જોરે દીકરાઓ દારૂના પીને છાકટા બની અને કોઈના જીવ લઈ એક સામાજિક સમસ્યા બની ગઈ છે સાથે સાથે સરકારના ટ્રાફિક અમદાવાદના વિશેષ કરીને ટ્રાફિક વિભાગના જવાનોની પણ જવાબદારી આમાંથી બાકાત ન રાખી શકાય અનેક પગલા લીધા છે બે ત્રણ દિવસથી આપ જુઓ છો સતત રાત દિવસ જાગીને ટ્રાફિકના જવાનો ટ્રાફિકનો સ્ટાફ એ એક એક ગાડીઓને ચેક કરે છે તેમ છતાં આવું બને છે એટલે હજુ હું તો એમ કહીશ કે વિશેષ આપણા પોલીસની સ્કીમો મુજબ એની કામગીરી કરીને પણ આવા લોકોને પકડી નશ્યત કરીને સમાજના નિર્દોષ લોકોને ભોગ બનતા અટકાવવા સાથે સાથે સમાજની જવાબદારી છે આ સમસ્યા સમાજની થઈ ગઈ છે આપણે સૌએ જ્યાં પણ આવા લોકોને જોઈએ તો એને રોકવા જોઈએ અને કડકમાં કડક સજા થાય છે તો તથ્યના કેસમાં આપણે બતાવી રહ્યા છીએ કે કડકમાં કડક પગલા લેવામાં આવશે એ બતાવી રહ્યા છે રાજ્ય સરકારનું હમણાં જ આપણે જોયું કે સિત્તેર સિત્તેર આઈપીએસઓની બદલીઓ કરી અને રાજ્ય સરકાર લો એન્ડ ઓર્ડરને મેન્ટેન કરવા માટે કટિબદ્ધ છે રોડ પર નીકળે છે એ જવાબદારી સમાજનો મુદ્દો બની ગઈ છે તો શું સરકાર કે પોલીસની કોઈ જવાબદારી નથી એમાં દારૂ પીને નીકળનારા લોકોની જવાબદારી સમાજની જ છે માત્ર મેં કહ્યું જી બોલો

અભાવ ઉભો થયો છે એવું ના કહી દેતા કે સર એ પણ જવાબદારી સમાજની છે સરકારોની જવાબદારી આવે ને દારૂનું દૂષણ છે કહેવામાં કહેવાની સાથે ચલો ઠીક છે હિરેનભાઈ મારે આપણે પણ એ જેટલી સમાજની જવાબદારી છે એના કરતા પણ વિશેષ જવાબદારી હા એ જેટલી સમાજની જવાબદારી છે એના કરતા પણ વિશેષ જવાબદારી સરકારોની છે અશ્વિનભાઈ હિરેનભાઈ આપને સવાલ પૂછવો છે કે શું માત્ર સમાજ પૂરતું આ મામલો છે કોઈ પણ દૂષણ પેદા થાય છે તો માત્ર સમાજ માટે છે કોઈ સરકારની જવાબદારી નથી બનતી એમાં પહેલો પહેલી જવાબદારી સરકારની છે મનીષભાઈ ઇસ્કોન કાંડ આપણે જોયું છે એના પછી આપણે સમાજનો સહયોગ નહીં મળે આવો અશ્વિનભાઈ આવો તમારી પાસે હિરેનભાઈનો સવાલ છે મારો હાલો હા અશ્વિનભાઈ આવો તમારી પાસે હિરેનભાઈનો સવાલ પૂછો છે આવો તમારી પાસે જી હિરેનભાઈ નાનકડો ઉદાહરણ મનીષભાઈ જી અવાજ આવી રહ્યો છે હા આવી રહ્યો છે બોલો બોલો હાલો જી બોલો હિરેનભાઈ મનીષભાઈ સૌથી પહેલા આપણે ઇસ્કોન કાર્ડ જોયો એના પછી આપણે મણી નગરનો જોયો અને આપણી પાસે આવ્યો છે છે આ વધારે જે બતાવે કે ડ્રગ્સ ચિક્કા દારૂ પીવાનો ડ્રગ્સ કરવાનું નશામાં ચૂર થઈને જાણે બાપનો રસ્તો હોય એ પ્રમાણે આપણે કામ કરવાનું સરકારની રહેમ રજરજ આપણે કામ કરતા હોય એ પ્રકારની વર્તતા હોય એવું સ્પષ્ટ દેખાય છે જે અત્યારે આજે આપણી સામે જે ઘટના જે વ્યક્તિ એ દારૂ પીને જે ચલાવી રહ્યા છે એ ખરેખર ભાજપ સરકારનો અરીસો આપણને દેખાડી રહ્યો છે કયા પ્રકારનું તંત્ર ગુજરાતમાં ચાલી રહ્યું છે દરરોજ ગુજરાતમાં છવ્વીસ જેટલા અકસ્માતો થાય છે જેમાં મૃત્યુની સંખ્યા તમે જુઓ તો એ પણ આપણને શરમ આવી જાય સરકારને વારંવાર કેવાની આ કોઈ ટ્રાફિકની સમસ્યા નથી મનીષભાઈ આપણે સમજવું પડશે આ કોઈ ટ્રાફિકની સમસ્યા નથી નથી આ આ રસ્તાની સમસ્યા સમસ્યા લો છે સરકારની ખરેખર ગાંધીનગરમાં બેઠેલું ગૃહ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર જેમાં જેની જરા પણ ડર જો આ નબીરાઓ હોત તો આ છેલ્લા અઠવાડિયામાં બનેલી ઘટનાઓ પછી પણ ક્યાંક થંભવાને નામ લીધી હોત પણ થમવાનું નામ લેતી નથી અને પાછું સરકાર પાસે આ બધું વ્યવસ્થા તંત્રની વિગત નથી એમ નથી સરકાર પાસે સંપૂર્ણપણે ક્યાં કઈ જગ્યાએ તકલીફ છે ક્યાં આગળ ચાર રસ્તા પર તકલીફ છે આ બધી વિગત સરકાર પાસે હોવા છતાં સરકાર માસ્તર માત્ર કાન આંખ બંધ કરીને બેઠી હોય એ પ્રકારનો ગાઢ આપણે જોવા મળી રહ્યો છે મારી પાસે સંપૂર્ણ આંકડા છે જય જે સરકારે આપેલા આંકડા છે જે દર વર્ષે આંકડા વધી રહ્યા છે ગુજરાત સમગ્ર દેશમાં ભાજપ સરકારના એટલે ભારત સરકાર રિપોર્ટ પ્રમાણે સમગ્ર દેશમાં દસમા ક્રમાંકે આવે છે ફેટલ ડેથમાં અને એક્સિડન્ટમાં આ તમામ આંકડાઓ સરકાર પાસે હોવા છતાં સરકાર પોતાની વાતને કેમ કરીને દબાવી આ વાતને કેમ કરીને ડાયવર્ટ કરવી હું આજે પણ કહેવા માંગુ છું જે બે હજાર તેરમાં બનેલી વૈશ્મય શાહનું ઘટના આજે પણ જે એમાંથી સરકારે બોધપાઠ લીધો હોત તો આપણી પાસે આ નવથી વધારે લોકોની જીવ ગયો ન હોત અશ્વિનભાઈ મારે આપણી પાસે આવું છે સવાલ એટલા માટે આપને પૂછવો છે કે આજે એક આઈપીએસ અધિકારીને એક સીઆરપીએફના જવાને સોરી એસઆરપીના જવાને પકડ્યા અને એવું કહીને એ ફૂલ ટલ્લી સ્થિતિમાં ગાંધીનગરના ચાર રસ્તા પરની આ ઘટના હતી અને ત્યારબાદ જ્યારે એને નશામાંથી થોડો ઘણો એ સભાન અવસ્થામાં આવ્યો ત્યારે એને ખબર પડી કે હું શું કરી રહ્યો છું આ એક માત્ર નાનકડો દાખલો છે પરંતુ આ પ્રકારની પરિસ્થિતિ ગુજરાતના ગામે ગામ છે શહેરે શહેર છે દૂધના પાર્લર નથી એના કરતા દેશી દારૂના અડ્ડા વધારે છે સાહેબ અને ના એડ્રેસ કદાચ ગુજરાત પોલીસને ખબર હોય એ માનવા હું તૈયાર નથી અશ્વિનભાઈ ના આપની એ વાત સાથે સંમત થયા પછી એમ કહીશ કે ગુજરાતની અંદર આ દારૂબંધીનો કડક અમલવારી કરાવવા માટે એક એવા અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે જેમણે કરી બતાવ્યું છે

પબ્લિક જાતે જઈને બુટલેગરના ત્યાં જનતા રેડ કરે છે હિરેનભાઈ આપના સવાલ મારે પૂછવો છે કે ગુજરાતમાં દારૂબંધીના જે આંકડાઓ સામે આવે છે ને વિધાનસભામાં એ ખૂબ ચોંકાવનારા હોય છે એનાથી આપણું માથું શરમથી ઝૂકી જાય એવા હોય છે કરોડોમાં હોય છે અને ગુજરાત પોલીસ મનીષભાઈ સારી વાત છે અને હું અભિનંદન આપું છું અશ્વિનભાઈ વાત સ્વીકારી છે કે ભાજપનો ભાજપનો એક એક પણ પણ નેતા સ્વીકારવા નથી કે દારૂ વેચાય છે ગુજરાત ના નબીરાવ દારૂ પીવે

આખા દેશ માં નવમાં ક્રમાંકે છે આ સતત કરી રહ્યો છું આ એક વાર નથી કેતો તેમ છતાં માત્ર કરવાની

સારા વકીલ મોગીદાટ ફી આપીને છૂટી જાય છે કાયદાની છટકબારીઓનો લાભ લઈ લે છે અને એટલે જ અને સામાજિક જવાબદારી પણ એટલી જ છે જે અશ્વિનભાઈ કહેતા હતા એ વાતને પણ આપણે સ્વીકારવી પડશે કારણ કે આપણા દીકરાઓ ઘરેથી જ્યારે બહાર નીકળે છે એ જોવાની જવાબદારી પણ આપણે આપણી જ છે એ મા બાપની છે જેનો દીકરો રાત્રે ઘરેથી અગિયાર વાગે ગાડી લઈને નીકળે છે એમના મિત્રોને લઈને ફરવા માટે તો આપણે સૌએ આ મામલે જાગવું જરૂરી છે નમસ્કાર